दादू बाराट, तुम्हें अब भी लगता है कि हमारी कयामत जैसी फौज को तुम हरा पाओगे? કેમ છો દોસ્તો, વિજયગીરી ફિલ્મ્સના બેનર હેઠળ રજૂ થનાર ગુજરાતી ફિલ્મ કસુંબોના ટીઝરે લોકોમાં અલગ જ ઉત્સુકતા ઊભી કરી છે. ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની એક ભૂલાઈ ગયેલી સત્યકથા કસુંબો દ્વારા જીવંત થવાની છે. આ ફિલ્મમાં 51 લોકોના અમર બલિદાનની વાત છે. આજે આપણે આ અમર બલિદાનના પ્રણેતા એવા દાદુ બારોટ વિશે થોડી વાત કરીશું. વાત છે અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાત પર ચઢાઈ કરવા આવેલો ત્યારના સમયની. આ સમયમાં અલાઉદ્દીનનો ખોફ એટલો બધો હતો કે લોકો દેવદર્શને જવાનું ટાળતા. આવા સમયે શેત્રુંજય પર્વત પર બિરાજમાન આદિનાથ દાદાનો મહિમા ઘણો હતો, પરંતુ હવે યાત્રાળુઓ ત્યાં ઓછા આવતા હતા. શેત્રુંજયની તળેટીમાં ત્યારે બારોટોનો વાસ હતો અને તેમના મોવડી એટલે દાદુ બારોટ. દાદુ બારોટ પોતાની પૌત્રી સુજાન સાથે રહેતા અને આદિનાથ દાદામાં આસ્થા ધરાવતા હતા. દાદુ બારોટનો નિયમ એવો કે રોજ સવારે આદિનાથ દાદાનું નમન માથે ચડાવવું, પરંતુ ઉંમર થઈ ગઈ હોવાથી હવે તેમના માટે ડુંગર ચડી નમન લાવવાનું કામ સુજાન અને તેમની બાજુમાં રહેતા અમર કરે. દાદુ બારોટનું વ્યક્તિત્વ અને તેમની નિર્ણય શક્તિમાં બધાને વિશ્વાસ હોવાથી જ્યારે ખિલજી શેત્રુંજય પર ત્રાટકવાનો છે એવી વાત ત્યાં પહોંચી એટલે બધા તેમની પાસે પહોંચ્યા. ખિલજી શેત્રુંજય પર આક્રમણ કરી આદિનાથ દાદાના મંદિરમાં જે ખજાનો હતો તે લૂંટી મંદિર તોડી ત્યાં મસ્જિદ બનાવવાના મકસદથી આવતો હતો. દાદુ બારોટ આખા બારોટ સમાજને અને ખાસ કરીને યુવાનોને સમજાવે છે કે આદિનાથ દાદાની કૃપાથી જ આપણો જીવન નિર્વાહ ચાલે છે, એટલે તેમનું રક્ષણ કરવાનું આપણી જવાબદારી બને છે. પરંતુ મોટી સેના લઈને આવતા ખિલજીને કઈ રીતે રોકો? આ પરિસ્થિતિમાં દાદુ બારોટ એક અસંભવિત કહી શકાય તેવો ઉપાય યુવાનોને કહે છે, જેમાં બધાને ખબર જ છે કે જીવનું જોખમ છે, છતાં બધા યુવાનો તેના માટે તૈયાર છે, જેનું નેતૃત્વ તેમની પૌત્રી સુજાન અને અમર લે છે. કઈ રીતે બારોટ સમાજે શેત્રુંજયની રક્ષા કરી તે તો તમે ફિલ્મ જોશો તો જ ખ્યાલ આવશે, અને જ્યારે તમે આ જાણશો ત્યારે ચોક્કસ તમારા રૂંવાડા ઊભા થઈ જશે અને તેમની આ બલિદાનની ગાથા જોતી વખતે તમારી આંખમાં આંસુ આવી જશે. આ કરુણાંત સ્પોઈલરથી ભરપૂર હોવાથી તે કઈ ફિલ્મ જોવાની મજા નહીં બગાડીએ, પરંતુ એકવાર તમે જ્યારે આ ફિલ્મ જોઈ લેશો તો તમને ચોક્કસ ગર્વ થશે ગુજરાતી હોવા પર, અને દાદુ બારોટની દિલેરી તમને હર હંમેશ યાદ રહી જશે. દાદુ બારોટ સિવાયના પાત્રોનો પરિચય અમે તમને ફિલ્મ આવે તે પહેલાં આપતા રહીશું, તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.